મેં તને કહ્યું ને હું નીચે આવી રહ્યો છું, તું શું કામ ઉપર આવી? તે મને ક્યારે કહ્યું? સોરી કાકી, મને લાગ્યું જાનવી આવી એટલે. બોલો ને, કઈ કામ હતું? હા, મારે તારી સાથે ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. બોલો ને, શું હતું? આમ તો કહેવા જેવી નથી, પણ કયા વગર રહેવાતું નથી. આઈ એમ ડાઉટિંગ સિસ્ટર ઇન લો. કાકી, તમે શું કહેવા માંગો છો? એ જે તું સમજતો નથી, મને બંસરીબેન ઉપર ડાઉટ જાય છે. કેવો ડાઉટ? આઈ થિંક શી ડોન્ટ લાઇકિંગ એજ્યુકેશન સિસ્ટર. કાકી, તમે શું કહી રહ્યા છો? મને ખરેખર કાંઈ નથી સમજાતું. એ જ કે બંસરીબેનને વિદ્યાબેન દિઠ્ઠા નથી ગમતા. મને ખબર છે કે તને એમ લાગે છે કે બંસરીબેન તને ખૂબ જ પ્રેમ કરે છે અને આવું કંઈ કરી જ ના શકે, પણ હવે એવું નથી. કારણ કે બંસરીબેનનો પ્રેમ વેચાઈ ગયો છે, એટલે કે તું પહેલાં બંસરીબેનને મમ્મીની જેમ પ્રેમ કરતો હતો, અને હવે તારા મમ્મી આવી ગયા છે, એટલે તારો પ્રેમ બંસરીબેન માટે ઓછો થઈ જશે. કાકી, એવું કાંઈ જ નથી. હું ફોઈને જેટલો પ્રેમ પહેલાં કરતો હતો એટલો જ અત્યારે કરું છું, અને મારી મમ્મીના આવવાથી મારો ફોઈ માટે જે પ્રેમ છે એ બિલકુલ ઓછો નથી થયો. આઈ નો, બટ સિસ્ટર ઇન લો કાન્ટ બિલીવ દેટ. એમને એવું લાગે છે કે વિદ્યાબેનના આ ઘરમાં આવવાથી એમનું ઇમ્પોર્ટન્સ ઘટી જશે. અને આમ પણ જો, આજે રસોઈ વિદ્યાબેને બનાવી એટલે રસોડામાંથી પણ એમની જગ્યા ખાલી કરવી પડશે ને. કાકી, તમે વધારે પડતું વિચારી રહ્યા છો. તમે ધારો છો એવા ફોઈ બિલકુલ નથી, અને હું એમના વિશે કાંઈ નહીં સાંભળી લઉં, પ્લીઝ. આ બુઢ્ઢો અચાનકથી રોમેન્ટિક કેમ થઈ ગયો છે? મને તો ખબર નથી પડતી કે કરવા શું માંગે છે. હું તો ફક્ત તારી સાથે જીવન જીવવા માંગુ છું, અને એટલે જ ઈચ્છું છું કે સવારે જ્યારે મારી આંખ ખુલે ને ત્યારે તું મારી નજરની સામે હોય, અને જો તું સૂતી હોય ને તો તને એમ કહીને જગાડું કે જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગને તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ. તું મને માફ નહીં કરે વિદ્યા? ના, એવું કઈ નથી. તો પછી મારાથી દૂર કેમ જઈ રહી છે? હું તારો પતિ છું. હું તારી પત્ની નથી, એ તું પણ સારી રીતે જાણે છે ને હું પણ જાણું છું. પછી એકલામાં આવું નાટક શું કામ કરી રહ્યો છે? ખબર નથી પડતી. જ્યાં સુધી મને ખબર નહીં પડે કે તું અહીંયા શેના માટે આવી છે અને તને કોણે મોકલી છે, ત્યાં સુધી આવું નાટક કરતો જ રહીશ. તારા મોડે બોલાવડાવીને જ રહીશ કે તું વિદ્યા નથી. અરે, તું ઊભી કેમ છે? બેસ ને, બેસ. ના, મને થોડી શરમ આવે છે. તમે મારી નજીક આવો છો ને મને સંકોચ થાય છે. આમ તો નલિની મેડમ સવારે 9 વાગ્યા પહેલા પલંગ ઉપરથી પગ નીચે નથી મૂકતા, અને આજે સવારે 6 વાગ્યામાં તું મંદિરે જઈ આવી. હા બી, હું પિક્ચર જોવા જઉં એમાં તમને વાંધો છે, હું કિટી પાર્ટીમાં જઉં એમાં તમને વાંધો છે, હવે હું મંદિરે જઉં એમાં તમને શું વાંધો છે? હા, જવાય ને, મંદિરે જવાય, ભગવાન સદબુદ્ધિ આપે, પણ કોઈને ઇન્ફોર્મ કરીને જવાય ને. હું કોઈને ઇન્ફોર્મ કરીને શા માટે જઉં? આ બધા જાય છે તો મને ઇન્ફોર્મ કરીને જાય છે? અને એમ પણ ગઈકાલે તમે ગયા હતા તો તમે મને ઇન્ફોર્મ કરીને ગયા હતા કે તમે ક્યાં ગયા હતા? જો, મારી સાથે ખોટી આર્ગ્યુમેન્ટ નહીં કર. અને તારે ભાભીને આપણા રૂમમાં સુવાડવાની શી જરૂર હતી? યસ્ટરડે યુ ટેલિંગ મી યુ રિસ્પેક્ટ હર. અપાઈન, રિસ્પેક્ટ અપાઈ બહુ સારી વાત કહેવાય. તને રિસ્પેક્ટ આપવાનું કીધું તો આપણા રૂમમાં સુવાડવાનું નહીં. લે, મેં એમને આપણા રૂમમાં સુવાડે એમાં શું મોટો ગુનો કરી નાખ્યો? એમ પણ તમે મને છોડીને જતા રહ્યા હતા. હવે મને એકલી સુતા રૂમમાં બીક લાગતી હતી, કોઈ આવી જાત તો. એમ કોણ આવવાનું હતું રૂમમાં? ગઈકાલે તે જેવા વેશ કાઢ્યા હતા ને, તો એમાં તો તારી સામે બિચારું ભૂત આવ્યું હોત ને તો એ ડરી જાત. યુ મામા, તમને આનંદ મામા બોલાવે છે. ચિંતન, તને કહ્યું હોય ને એટલું કામ કર, વધારાના સવાલો નહીં પૂછ. મિતેશના બોસ પાસે જ મામા એગ્રીમેન્ટ બનાવ્યો છે,
તું એક કામ કર, મિતેશને જઈને કહે કે ઓફિસ જઈને ચેક કરે કે ખરેખર રજિસ્ટ્રેશન કરાવવાના છે કે નહીં. તો મને સમજાતું જ નથી કે મામાના મનમાં ચાલી શું રહ્યું છે. એ સૌમ્યા, ચાલને આપણે વિડીયો બનાવીએ. આપણી સિચ્યુએશનને જોઈને મસ્ત ગીત સિલેક્ટ કર્યું છે. બાવરે ને ખિલાયા ફૂલ ફૂલ તો લે ગયા રાજકુંવર, બાવરે તું કહેના ના ભૂલ ભૂલ તેરા હો ગયા ઇધર ઉધર. મામી, તમને શરમ આવે છે? આવી સિચ્યુએશનમાં તમારે વિડીયો બનાવો છે? તમે આ બધું છોડો અને એક કામ કરો, વિજય મામા પાસે જાઓ અને જાણવાનો પ્રયત્ન કરો કે આનંદ મામાના મનમાં ચાલી શું રહ્યું છે. એમ હું તારા વિજય મામાને પૂછીશ એટલે બધું મને કહી દેશે એમ ને? તારા વિજય મામા મારા એકે સવાલનો જવાબ સીધો નથી આપતા. આપશે, જરૂર આપશે, પણ એની પહેલા તમારે એમની આગળ એક સ્ટોરી કરવી પડશે. ઓ, સ્ટોરી ટેલિંગ! કોની વાર્તા કહેવાની છે? વિદ્યા કોટકની. હાશ, માંડ માંડ બચી. આ તમે ગાડી લઈને આવ્યા નહોત ને તો હું તો પકડાઈ જ જાત. આ છેલ્લી ઘડીએ તમને ફ્યુઝ કાઢવાનો આઈડિયા આવ્યો કેવી રીતે? મારી તો બોલતી જ બંધ થઈ ગઈ હતી. પોલીસને જોઈને મારા તો હાજા જ ગગડી ગયા હતા. એ બધું છોડ, તારે પોલીસને સામે કબૂલાત કરવાની જરૂર શું હતી કે તું વિદ્યા નથી? મેં તને કહ્યું હતું ને કે કંઈ પણ પ્રોબ્લેમ થશે તો હું તને ત્યાંથી બહાર કાઢીશ. હું ત્યાં જ ઊભો હતો. પાંચ મિનિટ રાહ જોઈ હોત ને તો હું તને ત્યાંથી છોડાવવાનો જ હતો. પણ સર, હું ડરી ગઈ હતી. ડરી ગઈ હતી, તને ખબર છે? જો તે કબૂલાત ન કરી હોત ને તો બાપ દીકરા વચ્ચે હજુ પણ કન્ફ્યુઝન હોત. અરમાન તો એમ જ વિચારતો હોત કે આનંદે તને ગાયબ કરી છે. આલે, તારી રાજસ્થાનની ટિકિટ કરાવી દીધી છે, તું જા. અને હા, ભૂલે ચૂકે ક્યારે પણ અમદાવાદ પાછી નહીં આવતી. ઠીક છે, પણ મારા પૈસા? તારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે, જોઈ લેજે. આજે જે થયું એના પછી મારા મનમાં તમારા માટે જે ફિલિંગ્સ છે એ બદલાવાની નથી. પણ આજે મેં તમારી સાથે જે વર્તન કર્યું એના માટે હું માફી માંગવા આવ્યો છું. Ha ha ha.